देशनो जवान दिवस रात सहन करी अने देशना करोड़ों लोकोना पेट भरे छे, परंतु बनासकांठा जिल्लामां छेल्ला केटलाक समयथी नહેવત વરસાદના કારણે પાણીના તળ નીચા જવાથી ખેડૂતોને ખેતી કરવી તેમજ પશુપાલકોને પશુઓ રાખવા જ કઠિન સાબિત થઈ ચૂક્યા છે. ત્યારે પાલનપુર તાલુકાના ભટામલ મોટી ગામના ખેડૂતે મોટા ખર્ચા કરી મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ અધવચ્ચે પાણી ખતમ થઈ જતા અથવા તો પાણીના તળ નીચા જવાથી બોરમાં પાણી ન હોવાથી મગફળીનો પાક ઊભો સુકાવા લાગ્યો છે, જેથી ખેડૂતે ઊભા પાકમાં ઘેટા બકરા ચરાવી વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો. બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ નીચા જવાથી જગતનો તાજ આજે મુશ્કેલીમાં મૂકાણો છે. જો વાત કરવામાં આવે તો જગતનો તાજ મોટા ભાગે પશુપાલન અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ કેટલાય સમયથી બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદને કારણે પાણીના તળ નીચા જવાથી ખેડૂતોને પોતાનું પેટ ભરવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આજ રોજ એક ખેડૂતે પોતાની ઊભી મગફળીમાં પાણીની અછતને કારણે અથવા તો પાણી જતું રહેવાથી આ જે ઘેટા બકરા છે એને ઊભા ખેતરમાં વાળવામાં આવ્યા છે. અને જે આ દ્રશ્યો આપ બતાવે જોઈ રહ્યા છો કે આ દ્રશ્યોમાં ફક્ત ને ફક્ત એ જ છે કે ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવણી કરી, મોટા પ્રમાણમાં ખર્ચો કર્યો અને છેલ્લે પાક નિષ્ફળ ગયો છે. એટલે કે પાણીને કારણે પાક સુકાઈ જવાના આરે છે. એટલે આ જે મૂંગા પ્રાણીઓ છે આ મૂંગા પ્રાણીઓને ચરાવવા આપ્યો છે. વાત એટલે છે કે સરકાર દ્વારા જે પાણીની અનેક યોજનાઓ ફાળવવામાં આવે જેથી કરીને જગતનો તાત પોતાના પગ ઉપર ઊભો થઈ શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે, જેથી કરીને ગુજરાતનો વિકાસ થઈ શકે. અને આ ગુજરાતની સંવેદનશીલ સરકારને ફક્ત એટલું જ કહેવું છે કે જગતનો તાત આજ પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે, જેથી કરીને એમને પગ ઉપર ઊભા કરવામાં આવે એવી નમ્ર અપીલ કરવામાં આવે છે. જીગર ઠાકોરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાલનપુર.